नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ પોલીસના હેડક્વાર્ટર્સ ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું। અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 8 બાદ અભ્યાસ છોડી દેનાર દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટેનું બીડું ઉઠાવ્યું। ધોરણ 8 બાદ અભ્યાસ છોડી દેનાર દીકરીઓ માટે બેટી પઢાઓની પહેલ કરી। દીકરીઓએ સ્થળ પર ધોરણ 9 માં અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ કરી। અંકલેશ્વરના સજોદ ગામે વાડીનાથ મંદિરના પટાંગણમાં લીમડાના ઝાડ પર વીજળી પડી। આકાશી વીજળી પડતા લીમડાના ઝાડ મંદિરના ઓટલાને અને દરવાજાને નુકસાન। ભરૂચ પોલીસના હેડક્વાર્ટર્સ ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ગ્રાઉન્ડ ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો જેમ કે ફિલિપ્સ કાર્બન કંપની પાલેજ, લ્યુપિન કંપની અંકલેશ્વર, કલર ટેક્સ કંપની વાગરા, RSPL કંપની અંકલેશ્વર તથા UPL કંપની દહેજના સહયોગથી 32,14,000 ખર્ચે ICCના નિયમો અનુસાર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું। જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં 75 મીટરની બાઉન્ડરી, 4 તરફ પીચ, ક્રિકેટરોની નેટ પ્રેક્ટિસ માટે 1 એક્સ્ટ્રો ટર્ફ પીચ, 1 ટર્ફ પીચ, ખેલાડીઓને બેસવા માટે અલગ અલગ પેવેલિયન, ક્રિકેટના ગ્રાઉન્ડની જાળવણી થઈ રહે તે માટે 80,000 લીટરની ક્ષમતાનો વોટર પંપ, સ્પ્રિંકલર સિસ્ટમ, 2 રોલર મશીન, ગ્રાસ કટર, વરસાદી પાણીનો નિકાલ થઈ રહે તે માટે TTE, આધુનિક ડ્રેનેજ લાઇન, ફેન્સિંગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રિબિન કટિંગ તેમજ શ્રીફળ વધેરી ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લું મુકાયું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર ડોક્ટર MD મોડિયા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ASP વિકાસ સુંડા સહિતના આમંત્રિતોએ હાજરી આપી કાર્યક્રમને પાર પાડ્યો હતો। આ પોલીસ મિત્રોના દીકરાઓ હોય, અધિકારીઓના છોકરાઓ હોય અને ભરૂચમાં એવા ક્રિકેટ પ્રેમી જે પ્રતિભા સારી હોય એવા લોકોને પણ અહીંયા પ્રેક્ટિસ કરવા માટેનું એક સરસ મજાનું બન્યું। ત્યારે અમારા રાજ્યના ગૃહમંત્રીશ્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આદરણીય પ્રદીપસિંહજી જાડેજાના હસ્તે લોકોમાં ત્યારે આ અને લઈને આપણા ભરૂચ જિલ્લાના પણ જે ક્રિકેટમાં જે પ્રતિભાઓ છે એઓ એમને સારો એવો અહીંયા માર્ગદર્શન મળવાનું છે ત્યારે હું ખૂબ અભિનંદન પાઠવું છું। 75 મીટર રેડિયસ એટલે કે બાઉન્ડ્રી ધરાવતું આ ક્રિકેટ ગ્રાઉન્ડ જેના સેન્ટરમાં 3 કાળી માટીની વિકેટો અને 1 રેડ સોઇલ એટલે કે લાલ માટીની વિકેટો બનાવી છે। સમગ્ર ગ્રાઉન્ડ ગ્રાસથી કવર કરવામાં આવેલ છે। ગ્રાઉન્ડના મેન્ટેનન્સ માટે વોટર સ્પ્રિંકલર સિસ્ટમ, 80,000 લીટર પાણીનો સમ, પ્રેક્ષકોને બેસવા માટે પેવેલિયન, ખેલાડીઓને ફ્રેશ થવા માટે ચેન્જિંગ રૂમ અને ગ્રાઉન્ડના મેન્ટેનન્સ માટેના ગ્રાસ કટર, રોલર વગેરે તમામની વ્યવસ્થા કરવામાં આવી છે। નેટ પ્રેક્ટિસ માટે અલગથી નેટ, જેમાં એક એક્સ્ટ્રો ટફ વિકેટ અને એક ટફ વિકેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ભવિષ્યમાં ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ અધિકારી, જવાનો અને પરિવારના બાળકો તેમજ ભરૂચ જિલ્લાના આશાસ્પદ અને યુવાન ક્રિકેટરોને આ ગ્રાઉન્ડની ફેસિલિટી મળી રહેશે અને આ ગ્રાઉન્ડ થકી એ રાજ્ય અને રાષ્ટ્ર લેવલે રમી અને ભરૂચનું નામ રોશન કરશે એવી મને ચોક્કસ ખાતરી છે અને એવી શુભેચ્છા પાઠવું છું। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓમાં ધોરણ 8માં ઉત્તીર્ણ થયા બાદ અભ્યાસ છોડી દેનાર દીકરીઓ માટે બેટી પઢાઓની પહેલ કરી છે અને અભ્યાસ છોડી દેનાર દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટેનું એક ભગીરથ કાર્ય ઉપાડ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 8 સુધીનો અભ્યાસ કરીને ઉત્તીર્ણ થયેલી દીકરીઓ કે જે કોઈ કારણોસર આગળનો અભ્યાસ છોડી દીધો હોય તેવી દીકરીઓ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબેન ચૌહાણે બેટી પઢાઓનું બીડું ઝડપ્યું છે। તેઓના આ ભગીરથ કાર્યમાં નગર માધ્યમિક શિક્ષણ સમિતિના સભ્યો તેમજ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યની ટીમ પણ જોડાઈ હતી। આ સમિતિ દ્વારા ધોરણ 8માં ઉત્તીર્ણ થયા બાદ અભ્યાસ છોડી દેનાર દીકરીઓ અંગેની એક યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેમાં 35 વિદ્યાર્થિનીઓની માહિતી મળી હતી, જેના આધારે શહેરના 84 ભાગોળ, શ્રુતિ ભાગોળ સહિતના વિસ્તારોમાં દીકરીઓના ઘરે જઈ રૂબરૂ મળી તેમના વાલીઓ અને દીકરીઓને અભ્યાસ અંગે સમજાવવામાં આવ્યા હતા અને દીકરીઓને અભ્યાસ માટે સરકારના મળતા લાભો અંગે પણ માહિતી આપવામાં આવી હતી। વધુમાં વર્ષનો જે ફીનો ખર્ચ થાય છે તે પણ કિંજલબેન ચૌહાણ અને તેમની ટીમ દ્વારા પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તેઓના આ પહેલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને 7 જેટલી દીકરીઓએ સ્થળ પર જ ધોરણ 9માં અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ કરી હતી અને અન્ય દીકરીઓ પણ પોતાના અધૂરા રહેલા અભ્યાસને પૂર્ણ કરવા માટેની તૈયારીઓ દર્શાવી હતી।
મારું નામ દક્ષા છે. મેં 8મા ધોરણમાં પાસ થઈ છે. મેં 9મા ધોરણમાં જ એડમિશન નથી લીધું. તમે સમજાવ્યું આજે, પણ કાલે એડમિશન લેવા જઈશ. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતી દીકરીઓ જેમને કોઈ કારણોસર 8મા ધોરણ પછી અભ્યાસ કરવા માટે કોઈ જગ્યાએ આજ સુધી કોઈ શાળામાં એડમિશન લીધેલ નથી એવી દીકરીઓનો સંપર્ક કરી એ લોકોને સમજાવવા માટે નીકળ્યા કે એ લોકો ભણવાનું એમનો અભ્યાસ અધૂરો ના છોડે. જ્યારે સરકાર તરફથી એ લોકોની યુનિફોર્મ, બૂટ, મધ્યાહન ભોજનની વ્યવસ્થા, શિષ્યવૃત્તિ આટલા બધા જો એ લોકોને લાભો મળતા હોય તો એ લોકો ભણવાનું છોડે એ યોગ્ય ના હોય. એ માટે દરેક દીકરીઓનો સંપર્ક કરવા માટે આજે અમે માધ્યમિક શિક્ષણ સમિતિના સભ્ય તેમજ એમટીએમ સ્કૂલના પ્રિન્સિપલ ભાવનાબેન સાથે અમે એવી દીકરીઓનો કોન્ટેક કરવા માટે નીકળ્યા છે અને એમને સમજાવવા માટે નીકળ્યા છે કે એ લોકો એમનો અભ્યાસ અધૂરો ના છોડે. એવી રીતે ઘણી દીકરીઓનો સંપર્ક કર્યો અને એમને સમજાવ્યા છે કે એ લોકો એમનો અભ્યાસ આગળ ચાલુ રાખે. મારું નામ વસાવા દિવ્યા છે. હું ધોરણ 12માં અભ્યાસ કરી ચૂકી છું. મારા ફરિયાની છોકરીઓ 8મું પાસ કરીને ધોરણ 9નો અભ્યાસ છોડી મૂક્યો હતો. તે બદલ નગરપાલિકા શિક્ષણ સમિતિના ટીચરો અને સમજાવવા એમને આવ્યા હતા, પણ એ છોકરી લોકો કાલથી એ લોકો એડમિશન લેવા જશે. તેમને શિષ્યવૃત્તિ, મધ્યમ ભોજન ને કપડાં, યુનિફોર્મ બૂટ તે પણ સાથે મળશે. એ લોકોને સરકાર સહાય કરે છે. એ બદલ એ છોકરીને સમજાવવા માગું છું કે તમે પણ આગળ બનો અને આગળ વધો અને આ શિક્ષણ સમિતિના મેડમ સારા છે કે તમને પ્રોત્સાહન કરવા આવ્યા છે. અંકલેશ્વરના સજોદ ગામે વાળીનાથ મંદિરના પટાંગણમાં લીમડાના ઝાડ પર વીજળી પડતા ડરનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ પૌરાણિક વાળીનાથ મંદિરમાં લીમડાના ઝાડ પર વીજળી પડી હતી. વરસાદી માહોલમાં કડાકા ભડાકા સાથે વીજળી ગાજી રહી હતી અને અચાનક વાળીનાથ મંદિરના પટાંગણમાં આવેલ એક લીમડાના ઝાડ પર વીજળી પડી હતી, જેના કારણે લીમડાના થડ તેમજ મંદિરના ઓટલાને તથા દરવાજાને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓએ વાળીનાથ મંદિર ખાતે દોડી આવ્યા હતા અને વાળીનાથ દાદાની કૃપાથી ગ્રામજનો પર મોટું સંકટ ટળી ગયું હોવાની આસ્થા તેઓએ વ્યક્ત કરી હતી. અંકલેશ્વર તાલુકાના સજોડ ગામમાં જે પૌરાણિક મંદિર આવેલ છે બળિયાદેવ દાદાનું, ત્યાં ગત મંગળવારના દિવસે વીજળીના કડાકાની સાથે વાતાવરણ વરસાદ્યું હતું અને તે વખતે આ લીમડાની પર વીજળી પડી હતી અને ધજાની પર વીજળી પડેલી અને તેનાથી આ ઝાડને નુકસાન થયેલું છે અને જે ઝાડની આજુબાજુ જે ઓટલો બનાવેલો છે એમાં બધો નુકસાન થયેલું છે અને આ જે સજોદ ગામમાં જે મંદિર આવેલ છે એ ઘણું પ્રાચીન મંદિર છે અને બળિયાદેવ દાદાનું મંદિર આ વિસ્તારમાં બહુ પ્રચલિત છે અને ચૈત્ર મહિનાની અંદર આજુબાજુના અસંખ્ય લોકો તારું જમવા માટે આવે છે અને આ રીતે મંદિરનો મહિમા છે અને આ વીજળીના પડવાથી આ નુકસાન થયેલું છે અને આ ઓટલાને નુકસાન થયેલું છે. જાડેશ્વર પંથકમાં આવેલ પ્રસિદ્ધ હનુમાનજીના મંદિરના મહંત બ્રહ્મલીન થતા ભક્તજનોમાં શોકની જાડેશ્વર નજીક કેબલ બ્રિજ પાસે આવેલ હનુમાનજી મંદિરના મહંત મનમોહનદાસજી ગુરુકૃત્ય ગોપાલદાસજી છેલ્લા કેટલાક વર્ષોથી જાડેશ્વર ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં સેવાઓ કરતા હતા તેમજ આશ્રમનું પણ સંચાલન કરતા હતા. તેઓ નર્મદા પરિક્રમાવાસીઓને ભોજન તથા રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓની નાદુરસ્ત તબિયત હોવાના કારણે જેમણે છેલ્લા ઘણા દિવસોથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગતરોજ ગુરુવારના રોજ પરમ પૂજ્ય મહંત બ્રહ્મલીન થયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓને તેઓના નિવાસસ્થાને જાડેશ્વર આવેલ હનુમાનજી મંદિર આશ્રમ ખાતે મંદિરના પરિસરમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત સહિતના આશ્રમો ખાતેથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જાડેશ્વર ખાતે આવેલા ગાયત્રી મંદિરના શિવાનંદ ગીરી માતાજી જમીની ગીરી મહારાજ તથા જગડિયા ખાતે આવેલા હનુમાનજી મંદિરના મહંત મનમોહનદાસજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓને આજરોજ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આજે સંકટમોચન હનુમાન મંદિર ઝાલીસુર ભરૂચ નર્મદાને કાંઠે બાલપંતે બાલયોગી જે સંત હતા, આખો જીવન ભગવાનમાં જીવે છે, એની પરંપરા મનીરામ છાવની શ્રી શ્રી 1008 શ્રી સ્વામી નિત્યગોપાલદાસજી મહારાજ રામ જન્મભૂમિ ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી એની શિષ્ય હતા મારા ગુરુભાઈ મનમોહનદાસજી મહારાજ અને પૂરી જિંદગી હા બાલપણથી સાધુ વિરક્તિ સાધુ પરંપરાને અનુસારે જીવે છે. તમામ હરિભક્તો અને જે પૂજ્ય મનમોહનદાસજીને આ સાનિધ્ય હતા, લાગણી હતા અને બધા મળીને આજ એને આપણે કઈ સાકેત વાસ થયો છે, એ સાકેત વાસ એને ભગવાનની ધામે ગયા છે. જય નર્મદા મૈયા. જાડેશ્વર ગામ સંકટમોચન હનુમાન મંદિરના
महंत श्री मनमोहन दास गुरु श्री नित्य गोपाल दास जी महाराज जे वर्षो थी भगवान की सेवा पूजा अने हनुमान जी ने करता साधु संत आया गया अभ्यागत संतों नी पण ये सेवा करता अने गई काले दिवंगत थया छे अने एना उत्तर क्रिया माटे अहीं अपना मंडलना महामंडलेश्वर पूज्य भरूच आजूबाजूना नर्मदा तटना पूज्य संतोना हस्ते एना समस्त भक्तोना हाजी उपस्थिति में एना जे मारा वैदिक परंपरा संतोनी परंपरा रूप दाह संस्कार करवामां आव्यो छे। भगवान श्री रघुनाथ जी माँ भगवती नर्मदा मैया ने प्रार्थना के नी आत्मा ने पोताना स्थान आपे। अस्तु जय श्री राम। अमारा सौना वडील एवा मणिराम दास जी महाराज ने छावनी ना शिष्य नत गोपाल दास जी ना परम शिष्य एवा झाड़ेश्वर निवासी श्री मनमोहन दास जी नो काले अवसान थयो छे, ते देवलोक पाम्या छे अने आजे एमनो अंतिम संस्कार करवामां आवेलो छे अने एमां बधा भक्तो अने संतो मळीने महंतो मळीने अंत्येष्टि करेली छे अने परमात्मा एमने खूब आत्म शांति आवे अर्पे एवी हूँ गुमान देव दादा वती अने सर्वभक्त वती प्रार्थना करूँ छू। अंकलेश्वर तालुकाना जूना कासिया गामे भरूच एलसीबी पोलीसे बुटलेगरना घर पासे पार्क करेल इको कारमांथी विदेशी दारूनो जथ्थो झड़पी पड़ी कुल रूपिया 3,38,000 उपरांतनो मुद्दामाल कब्जे करी फरार बुटलेगरने झड़पी पड़वानी कवायत हाथ धरी छे। पोलीस सूत्रे माहिती मुजब भरूच एलसीबीनी टीम अंकलेश्वर विस्तारमां पेट्रोलिंगमां हती ते दरमियान अंकलेश्वर तालुकाना जूना कासिया गामे रहता अल्पेश पटेले पोतानी इको कारमां विदेशी दारू संताड़ेलो होवानी माहिती मळता एलसीबी पोलीसे रेड करता घर पासे पार्क करेल इको कारमां तपास करता विदेशी दारूनो जथ्ठो मळी आव्यो हतो। जो के अल्पेश पटेल फरार थई गयो हतो। एलसीबी पोलीसे रूपिया 38,000 नो विदेशी दारू 3,00,000 नी इको कार मळी रूपिया 3,38,400 नो मुद्दामाल कब्जे करी अल्पेश पटेल विरुद्ध अंकलेश्वर शहर पोलीस मथकमां फरियाद नोंधावी हती। शहर पोलीसे गुनो नोंधी वधु तपास हाथ धरी छे। અંકલેશ્વરના સરફરુદ્દીન પાસેથી તાલુકા પોલીસે ભંગાર ભરેલ ટેમ્પા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ સરફરુદ્દીન ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ટેમ્પો લોખંડનો ભંગાર ભરીને પસાર થયો હોવાની બાતમી મળતા પોલીસે સરફરુદ્દીન ગામ બહાર વોચ ગોઠવી હતી। દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તલાશી લેતા લોખંડની પ્લેટો સળિયા સહિતનો ભંગાર ભરેલી મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પા ચાલકની પૂછપરછ કરતા તે નવાદીવા ગામનો જગદીશ ધનજી પ્રજાપતિ હોવાનું જણાવ્યું હતું। પોલીસે ભંગાર અંગે પૂછતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે રૂપિયા 6,500ની કિંમતનો લોખંડનો ભંગાર અને 50,000ની કિંમતનો ટેમ્પો મળી કુલ રૂપિયા 56,500નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાગરામાં આવેલ ગેલ ઇન્ડિયા ગંધાર પ્લાન્ટ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષે ગેલ ગંધાર દ્વારા 1 જુલાઈથી 15 જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને લઈ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી। ગેલ ઇન્ડિયા કંપની દ્વારા આસપાસના રોઝા ટંકારિયા પહાજ સાચણ મોસમ અને વાગડા જેવા ગામોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ હાથ ધરવામાં આવી હતી। કોરોના સામે લડવા વેક્સિનેશન હાથ સેનિટાઇઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ પર પૂરતું ધ્યાન આપવા આ ગામના લોકોને ગેલ ઇન્ડિયા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। તદુપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ થકી ગાયના પેટમાં પ્લાસ્ટિકનો કચરો જતો અટકાવવા ખાસ પ્રચાર કરવામાં આવ્યો હતો। 15 દિવસ ચાલેલા સ્વચ્છતા પખવાડિયાના કાર્યક્રમ દરમિયાન સફાઈ સાથીઓનું મેડિકલ ચેકઅપ પણ કરાયું હતું। આ સાથે આંતર વિભાગીય સફાઈ સ્પર્ધા મહિલાઓ માટે ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન તેમજ બાળકો માટે ક્વિઝ હરીફાઈ યોજવામાં આવી હતી। સ્વચ્છતા પખવાડિયા દરમિયાન ગેલના મુખ્ય મહાપ્રબંધક અને પ્રભારી એસકે મુસલગાંવકર ઉપમહાપ્રબંધક વિદ્યુત કે સોની એચઆર હેડ એલવીના આઇઝેક દ્વારા ખાસ હાજરી આપીને પખવાડિયાની ઉજવણી કરી હતી। आसपास के गांव में लोगों को बताना है कि किस तरह से उन लोग को ये वैक्सीनेशन करवाना है, कोरोना वैक्सीनेशन करवाना है और हमको किस तरह से कोरोना से बचना है। तो उसका एक तरीका तो पहला जो बताया वैक्सीनेशन है, दूसरा तरीका है आपको मास्क पहनना, तीसरा तरीका है आपको सैनिटाइज करना और हमेशा जहाँ भी जाएँ आप एक दूरी बरत के चलें। इस तरह का हम लोगों ने और साथ ही साथ सिंगल यूज़ प्लास्टिक के बारे में भी हम लोगों ने बताया कि किस तरह से आप इधर उधर प्लास्टिक फेंकने के कारण जानवर उसको खाते हैं जो उनके पेट में जाता है, तदुपरांत उन लोग की मौत हो जाती है। तो इन सब चीज़ों से हमको बचाना है, लोगों को जागरूक करना है कि इस तरह से हमें कुछ भी चीज़ प्लास्टिक की फेंकना नहीं है। और साथ ही साथ हमने हमारे जो मुख्य महाप्रबंधक श्री एस के मुसलगांवकर के नेतृत्व में हम लोगों ने ये काम किया और आसपास के जितने गांव हैं वहां जाकर के हम लोगों ने इन चीज़ों का प्रचार किया।
પાણેથા ગામના ખેડૂત ધીરજભાઈ દેસાઈને પુરસ્કાર સાથે સાથે ભારત સરકાર દ્વારા 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું। ધીરેનભાઈ દેસાઈને છેલ્લા 6 વર્ષમાં 16થી વધુ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના પુરસ્કાર સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યા છે। ભારત દેશના ખેડૂતો કોઈ વૈજ્ઞાનિકથી કમ નથી તે વાતને ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના યુવાન ખેડૂત ધીરેનભાઈ ભાનુભાઈ દેસાઈએ સિદ્ધ કરી બતાવી છે। યુવા ખેડૂત ધીરેનભાઈ દેસાઈને 2015 થી 2021 દરમિયાન 16થી વધુ કૃષિ એવોર્ડ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષા સરકાર દ્વારા મળ્યા છે। પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ ખૂબ ઉત્સાહી અને ખંતીલા ખેડૂત સાબિત થયા છે। સાચી રીતે કહીએ તો ધીરેનભાઈ દેસાઈ પાણેથા ઝઘડિયા ભરૂચ ગુજરાત જ નહીં પરંતુ ભારત દેશના આગવી કોટાસૂઝ ધરાવતા ખેડૂત સાબિત થયા છે। આજે ધીરેનભાઈ દેસાઈને ભારત સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર 2020 એનાયત કરવામાં આવ્યો છે। મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર દ્વારા કૃષિ ભવન નવી દિલ્હી ખાતે યોજાયેલી ICAR એવોર્ડ સેરેમનીમાં ભારત દેશના 4 ખેડૂતોને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર, જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ નેશનલ 2020 એનાયત કરવામાં આવ્યો છે। તેમાં ઝઘડિયા પાણેથા ગામના ધીરનકુમાર ભાનુભાઈ દેસાઈ તથા કર્ણાટકના સરના બસપા પાટીલ, હિમાચલ પ્રદેશના હરમન શર્મા અને બિહારના શ્રીમતી મનોરમા સિંહને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે। આ સાથે પાણેથા ગામના ખેડૂત ધીરનભાઈ દેસાઈને એવોર્ડ સાથે 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે। નર્મદા જિલ્લા કલેક્ટર DA શાહના અધ્યક્ષપદે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી। નર્મદા જિલ્લા કલેક્ટર DA શાહના અધ્યક્ષપદે રાજપીપળા કલેક્ટરાલયના હોલ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના 55 ગામોના કુલ 8,743 ઘરોને આવરી લેતી રૂપિયા 3,953.37 લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી। આ મંજૂરીની સાથે જ જિલ્લામાં 100% નળ જોડાણની કામગીરી કરવા માટેની મંજૂરીઓ પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે 100% નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજૂ કરાયેલ આયોજન મુજબ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે જોવાની કલેક્ટર DA શાહે ખાસ હિમાયત કરી હતી। સમિતિના સભ્ય સચિવ અને વાસ્મુના કાર્યપાલક ઇજનેર વિનોદ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી અલ્લારખા શેખ, જિલ્લા શિક્ષણ અધિકારી જયેશ પટેલ, નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા, ટ્રાઇબલ સપ્લાન, પાણી પુરવઠા, આરોગ્ય, DGBCL, સિંચાઈ વગેરે વિભાગના પ્રતિનિધિઓ સહિતના સમિતિના સભ્યો તેમજ સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લા કલેક્ટર DA શાહ દ્વારા કેન્દ્ર સરકારના જલ જીવન મિશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ નલ સે જલ કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલ અને પ્રગતિ હેઠળની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી। જિલ્લામાં મંજૂર થયેલી ઉક્ત પીવાના પાણીની યોજનાઓમાં જિલ્લાના સાગબારા, ગરુડેશ્વર, ડેડિયાપાડા, નાંદોદ અને તિલકવાડા તાલુકાના ગામોનો ઉક્ત મંજૂરીમાં સમાવેશ થાય છે। નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી DA શાહના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં કુલ 5 તાલુકાના 55 ગામના 3,955 લાખની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લામાં જલ જીવન મિશન હેઠળ 100% નળ જોડાણની કામગીરી કરવા માટેની મંજૂરીઓ પૂર્ણ કરવામાં આવી છે અને હવે પછી એની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવશે। ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી। આ બનાવમાં ભરૂચ પોલીસની સારી કામગીરીને બિરદાવવા સરકારે ખાસ સન્માન સાથે ઇનામ જાહેર કર્યું હતું। ઇનામની રકમ ભરૂચ પોલીસે કોરોના સારવાર ફંડમાં જમા કરાવવા અંગે જાહેરાત કરી છે। આ અંગે વિગતે જોતા ગત તારીખ 1/5 રાત્રિના અરસામાં ભરૂચ શહેરમાં પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે કાર્યરત ડેઝિગ્રેટેડ COVID-19 સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં COVID-19 બીમારીથી સંક્રમિત કુલ 16 દર્દીઓ અને 2 નર્સ મળી કુલ 18 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા। આ અતિ ગંભીર આગની જાણ રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકને થતાં તેઓ ટીમ સાથે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લઈ 25 જેટલા કોરોના પીડિતોને આગમાંથી આબાદ બચાવી લીધા હતા। ઉપરાંત મુશ્કેલ અને સંવેદનશીલ પરિસ્થિતિમાં કુશળતાપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી હતી, જે અનુસંધાને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉપરોક્ત બનાવમાં સનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપિયા 5 લાખનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપરોક્ત ઇનામની તમામ રકમ રૂપિયા 5 લાખ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના અનુરોધથી તમામ પોલીસ અધિકારી તથા જવાનોએ મુખ્યમંત્રી કોવિડ નિધિ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે। કોરોના સંક્રમણ વચ્ચે બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે જંબુસરના એક પરીક્ષા કેન્દ્ર પર માત્ર એક વિદ્યાર્થી જ પરીક્ષા આપવા ન આવતા
स्टाफ ने धरम धक्को पड्यो हतो। भरूच जिल्ला सहित समग्र राज्य में बोर्ड नी धोरण 10 ना रिपीटर विद्यार्थियों की परीक्षा हाल चाली रही छे, जे माटे जिल्ला ना विविध केन्द्रों पर कोरोना गाइडलाइन ना पालन साथे व्यवस्था करवामां आवी छे। जे अंतर्गत नवयुग विद्यालय जंबूसर में आज रोज गुजराती विषय की परीक्षा में एक ज विद्यार्थी बोर्ड द्वारा फाड़वामां आव्यो हतो, जे अंगे जाणवा मळेल के ते परीक्षार्थी पण गैरहजर रह्यो हतो। तंत्रनी आयोजन की निष्कालजी ने कारण फक्त एक विद्यार्थी माटे स्कूल फाड़वामां आवी अने ते पण परीक्षार्थी गैरहजर रहता फरज पर तैनात 11 कर्मचारी जेमा स्थल संचालक, सरकारी प्रतिनिधि, पोलिस अधिकारी, तबीबी अधिकारी, खंड निरीक्षक, रिलीवर, वहीवटी कर्मचारी, सेवक, पाणीवाड़ा कर्मचारी समय की बर्बादी थवा पामी हती। सदर बाबते सरकारी प्रतिनिधि तथा स्थल संचालक ने पूछता तेमणे जवाब आपवामां नन्नो भण्यो हतो, पण नाराजगी जरूर जोवा मळी हती। कोरोनाना कारणे सुरक्षानी दृष्टिए तंत्रए व्यवस्था करी ते समझी शकाय, पण एक विद्यार्थीनो समावेश अन्य केन्द्र पर करवामां आव्यो होत तो आ रीते स्टाफ मित्रोनो समय बर्बाद न थयो होत तेम चर्चाई रह्युं छे। अंतमां मुख्य समाचारो पर फरी एक नजर। भरूच पोलिसना हेडक्वार्टर्स खाते नवनिर्मित क्रिकेट ग्राउंडनुं राज्यना गृहमंत्री प्रदीपसिंह जाडेजाना हस्ते ई लोकार्पण करवामां आव्युं। अंकलेश्वर नगर प्राथमिक शिक्षण समिति द्वारा धोरण 8 बाद अभ्यास छोड़ी देनार दीकरीओना उच्च शिक्षण माटेनुं बीड़ू उठाव्युं। धोरण 8 बाद अभ्यास छोड़ी देनार दीकरीओ माटे बेटी पढ़ाओनी पहल करी। दीकरीओए स्थळ पर धोरण 9 मां अभ्यास माटे प्रवेश प्रक्रिया पण पूर्ण करी। अंकलेश्वरना सजोद गामे वाड़ीनाथ मंदिरना पटांगणमां लीमडाना झाड़ पर वीजळी पड़ी। आकाशी वीजळी पड़ता लीमडाना झाड़, मंदिरना ओटलाने अने दरवाजाने नुकसान। आजना सिटी न्यूज समाप्त थया। नवीन समाचारों साथे फरी मळीशुं। नमस्कार।